હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું કોઈડો આંબલી ના કચુકા સુનીતાલીના કેટલાક કચુકા લીધા સમૂહ બનાવ્યા કેટલાક સમૂહ પાંચ પાંચ ના બનાવ્યા તો તેણે જોયું કે એક કચુકો વધે છે તેને છ છ ના સમૂહ બનાવ્યા અને ચાર ચાર ના સમૂહ બનાવવાનો પ્રયત્ન કર્યો દરેક વખતે એક કચુકો વધ તો હતો સુનિતા પાસે ઓછામાં ઓછા કેટલા કચુકા છે ત્રણેયના સમૂહ બનાવ્યા તો એક કચુકો વધતો હતો તેની ખબર નથી કે તેની પાસે કેટલા કચુકા છે ઉપર આપણે જોયું કે ત્રણેયની સામાન્ય સંખ્યા કેટલી હતી સાઈઠ તો એની પાસે કેટલા કચુકા હશે જો ત્રણેયના સમૂહ બનાવ્યા તો પણ એક કચુકો વધતો હતો એટલે દાખલા તરીકે જો તેની પાસે સાહીઠ પ્લસ એક બરાબર એકસઠ કચુકા હશે તો તેની પાસે એક કચુકો વધતો હશે પાંચ પાંચના છ છ ના ને ચાર ચાર ના બધાના સમૂહ બનાવે છે છતાં એક કચુકો વધે છે તો તેની પાસે કેટલા કચુકા હશે એકસઠ આંબલીના વધુ કચુકાઓ અમીની આંબલીના બાર કચુકાને અલગ અલગ લંબચોરસમાં ગોઠવી રહી છે એની પાસે છે અલગ અલગ લંબચોરસમાં ગોઠવી રહી છે આંબલીના બાર કચુકાનો ઉપયોગ કરી આવા બીજા વધારે લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરો તમે અલગ અલગ પ્રકારના કેટલા લંબચોરસ બનાવી શકો છો આપણે બાર લમચોરસ બાર લંબચોરસ બને તેવી અલગ અલગ લમચોરસ બનાવવાના છે દાખલા તરીકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર આ બાર ખાના વાળો લંબચોરસ બનાવ્યો તો એક આડો ભાગ કેટલો છે એક અને એમાં લંબચોરસ કેટલા છે બાર તો એક ગુણ્યા બાર તેવી જ રીતે એક બે ત્રણ ને ચાર એક બે ને ત્રણ આડા ચાર ઊભા ત્રણ તો શું આવશે ત્રણ ગુણ્યા ચાર બરાબર ઊભા બે અને આડા છ તો બે ગુણ્યા છ બરાબર બાર આવી રીતના ત્રણ અલગ અલગ રીતે આપણે લમ ચોરસ બનાવ્યા જો તમારી પાસે આમલીના બાર કચુકા હોય તો તમે કેટલા લંબ પંદર કચુકા હોય તો તમે કેટલા લંબચોરસ બનાવી શકો છો પંદર કચુકા હોય તો તમારે આવી રીતના લંબચોરસ બનાવી શકો છો નહીં તો ત્યાં એક સરખા લંબચોરસ બને નહીં કારણ કે ઉપર આઠ હોય તો નીચે સાત પંદરના એક સરખા બે ભાગ પડતા નથી પંદરના એક સરખા બે ભાગ ન પડે તે એકી સંખ્યા છે એકી સંખ્યાના એક સાથે બે ભાગ પડતા નથી જયારે બાર એ બેકી સંખ્યા છે તો તેના એક સાથે બે ભાગ પડી શકે છે સમજ પડી ખાનામાં ખાનામાં અહીં આપેલા આ લંબચોરસ ની પહોળાઈ બે ખાના જેટલી છે લમચોરસની પહોળાઈ કેટલી છે બે ખાના જેટલી આ લંબોરસની પહોળાઈ બે ખાના જેટલી છે તો તેની લંબાઈ કેટલી હોય દસ ખાના જેટલી આ એક આ લંબચોરસની પહોળાઈ બે ખાના જેટલી છે એટલે એક ખાનું બે ખાના જેટલું છે તો તેના લંબાઈ કેટલી હશે દસ ખાના જેટલી વીસ ખાનાના બીજી રીતે બનાવેલા લંબચોરસમાં રંગ પૂરો અહીંયા આપણને એક લંબચોરસ આપેલું છે હવે અહીંયા આપણે બીજું લંબચોરસ કરીએ તો ઊભા પાંચ અને આડા ચાર આમાં રંગ પૂરવાનો છે એટલે કેટલું થશે પાંચ ગુણ્યા ચાર થઈ ગયા વીસ પાંચ ચોક વીસ અને અહીંયા આ આખી પટ્ટી લઈએ આડી તો વીસ ખાના છે તો આમાં રંગ પૂરીએ તો શું આવશે અહિયાં એક ગુણ્યા વીસ થઈ ગયા બે અલગ અલગ રીતે આપણે લમચો બનાવી લીધા અહીંયા આપણને એક લંબચોરસ આપેલું છે સમજ પડી બધાને તમે જે લંબચોરસમાં રંગ પૂર્યો છે તેની પહોળાઈ કેટલી છે આપણે એક લંબચોરસમાં લંબાઈ પાંચ અને પહોળાઈ કેટલી છે ચાર તમે વીસ ખાનાના લંબચોરસમાં કેટલી રીતે રંગ પૂરી શકો છો તે બધામાં રંગ પૂરો રંગ પૂરેલ દરેક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ લખો આપણે અહીંયા બે જોયું પાંચ ગુણ્યા ચાર અને એક ગુણ્યા વીસ અને એક આપણને આપેલું છે દસ ગુણ્યા બે લંબાઈ દસ પહોળાઈ બે એક આપણે કર્યું લંબાઈ એક પહોળાઈ વીસ એવી રીતના અલગ અલગ તમારે લંબચોરસ બનાવવાના છે અને તેની લંબાઈ અને પહોળાઈ લખવાની છે નીચે આપેલું છે બંગડીઓ સળિયામાં માં અઢાર બંગડીઓ છે એક સળિયામાં કેટલી બંગડી છે અઢાર મીના તેના સમૂહ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે કોઈ પણ બંગડી બાકી ન વધે તે રીતે તેને બે ત્રણ છ નવ અને અઢાર ના સમૂહમાં મૂકી શકે છે જો તે એક બંગડીનો સમૂહ બનાવે તો તેની પાસે કેટલા સમૂહ હશે એક બંગડીનો એક સમૂહ એવી એની પાસે કેટલી બંગડીઓ છે અઢાર એક બંગડીનો એક સમૂહ બનાવે તો એવા કેટલા સમૂહ બનશે અઢાર એક બંગડીનો એક તો અઢાર બંગડીના તો અઢાર સમૂહ બનવાના ને બંગડીઓની અલગ અલગ સંખ્યાઓ માટે પૂર્ણ કરો દરેક સંખ્યાઓ માટે જુઓ કે ક્યાં અલગ અલગ સમૂહ બનાવી શકાય જો બંગડીઓની અલગ અલગ સંખ્યાઓ માટે અહીંયા આપણને અલગ અલગ બંગડીઓ આપેલી છે અને તેના સમૂહ કેવા બને છે તે જોવા લખવાનું છે અહીંયા સમૂહ એટલે કે આ સંખ્યાને કઈ કઈ સંખ્યા વડે ગુણી શકાય તે તેની સંખ્યામાં તે સમૂહ બનાવી શકાય છે દાખલા તરીકે અઢાર છે તો એક બંગડીના અઢાર સમૂહ બને બે બંગડીના નવ બને ત્રણ બંગડીના છ બને છ બંગડીના ત્રણ બને નવ બંગડીના બે બને અને અઢાર બંગડીના કેટલા બને અઢાર સમજ પડી જોવો અહીંયા હવે ચોવીસ આપેલું છે તો ચોવીસ એ કઈ કઈ સંખ્યાઓનો ગુણક છે તો અહીંયા એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ અહીંયા સમજાવું તો શું કે જે ઘડિયામાં ચોવીસ આવતા હોય તે બધી જ સંખ્યા એ ચોવીસ નો ગુણક કહેવાય જો એકના કોઈ પણ સંખ્યા છે એક છે તે બધી જ સંખ્યાનો અવયવ છે બધા જ ઘડિયામાં એક આવશે જો ચોવીસ એકા ચોવીસ પચીસ એકા પચીસ છવ્વીસ એકા છવ્વીસ એક એકા એક એક બે એકા બે એટલે એક એ સામાન્ય અવયવ કહેવાય બધી જ સંખ્યામાં તે બધા જ ઘડિયામાં તે આવે તે બધી જ સંખ્યાનો અવયવ છે અને એક બીજી કે તે સંખ્યા પોતે બે સંખ્યા એવી છે કે તે બધામાં જ હોય છે દાખલા તરીકે એક એક અને બીજી કે તે સંખ્યા પોતે ચોવીસ પોતાનો જ અવયવ કહેવાય કારણ કે ચોવીસ એકા ચોવીસ તે ઘડિયામાં ચોવીસ આવવાનું છે તો તે એક અને તે સંખ્યા પોતે એ બધા જ સંખ્યાનો અવયવ ગણાય હવે અહીંયા પાંચ તો પાંચ એ કયા કયા ઘડિયામાં આવે એક અને પાંચ તે સંખ્યા જ પોતે પોતાનો અવયવ ગણાય અને એક એક હવે અહીંયા નીચે શું આપેલું છે નવ તો નવના કયા કયા ઘડિયામાં ન આવે એ જોવાનું તો પેલા એકના ઘડિયામાં ન આવે ત્રણના ઘડિયામાં ન આવે અને નવના ઘડિયામાં ન આવે સમજ પડી સાત તો એક અને સાત બે તો એક અને બે પછી દસ તો કયા કયા ઘડિયામાં દસ આવે એક બે પાંચ અને દસ એક તે સૌથી નાનો અવયવ કયો ગણાય એક સૌથી નાનો અવયવ કયો એક અને બીજો તે સંખ્યા પોતે પછી બીજું વીસ આપેલું છે તો એક બે ચાર પાંચ દસ અને વીસ અહીંયા આપણને અવયવ લખવાનું કોઈ પણ સંખ્યાનો અવયવ લખવાનું કે તો જે ઘડિયામાં તે સંખ્યા આવતી હોય તે સંખ્યાનો શું કહેવાય અવયવ હવે તેર છે તો તેર બીજા એ કોઈ ઘડિયામાં ન આવે તો એક અને તેર પછી એકવીસ તો એક ત્રણ ના ઘડિયામાં આવે સાતના ઘડિયામાં આવે અને એકવીસ સમજ પડી હજી એક વખત કહું છું કે જે સંખ્યાઓને બીજા એ કોઈ ઘડિયામાં આવતી ન હોય તો તેના બે અવયવ તો હોય હોય ને હોય જ એક એક અને બીજી તે સંખ્યા પોતે દાખલા તરીકે પાંચ સાત અને તેર આ ત્રણ સંખ્યા એવી છે કે જે બીજા ઘડિયામાં આવતી નથી પરંતુ એક એક આવે અને બીજી તે સંખ્યા પોતે એ બે અવયવ હોય હોય ને હોય સમજ પડી બધાને કોષ્ટક પૂર્ણ કરો અહીં આપેલા ગુણાકારના કોષ્ટકને પૂર્ણ કરો અહીંયા જુઓ આડી લાઈનમાં એક થી બાર સંખ્યા આપેલી છે અને ઊભી લાઈનમાં એક થી બાર સંખ્યા આપેલી છે હવે આ બંને સંખ્યાનો ગુણાકાર કરો તો અહીંયા આવે આ બંનેનો ગુણાકાર કરો તો અહીંયા આવે સમજ પડી બધાને કોઈ પણ સંખ્યા ભેગી થાય તે બે સંખ્યાનો ગુણાકાર કરો એટલે તે સંખ્યા જવાબ સરખો આવવો જોઈએ દાખલા તરીકે એક ગુણ્યા એક એટલે એક બે ગુણ્યા એક ગુણ્યા બે એટલે બે એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ એક ગુણ્યા ચાર એટલે ચાર પાંચ છ

એવી રીતના બે ગુણ્યા બે એટલે ચાર બે ગુણ્યા ત્રણ એટલે છ બે બે ગુણ્યા ચાર એટલે આઠ બે ગુણ્યા પાંચ એટલે દસ બે ગુણ્યા છ એટલે બાર થયું પછી ચૌદ બે અઠા સોળ બે નવા અઢાર બે દાન વીસ હવે બે ગુણ્યા અગિયાર એટલે અગિયાર દુ ને બાવીસ અને બાર દુ ચોવીસ સમજ પડી હવે ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણે દાન ત્રીસ હવે અગિયાર તેરી તેત્રીસ અને બાર તેરી છત્રીસ હવે ચાર દુ આઠ ચાર તેરી બાર ચોકે ચોકે સોળ ચાર પંચા વીસ ચાર ચોવીસ ચાર સત્તા અઠયાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ ચારે દાન ચાલીસ

હવે સાત દુ ચૌદ સાત તેર એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ પછી બેતાલીસ ઓગણપચાસ છપ્પન ત્રેસઠ સિત્તેર સત્યોતેર અને ચોર્યાસી હવે આઠ આઠના ઘડિયામાં સોળ ચોવીસ બત્રીસ ચાલીસ અડતાલીસ છપ્પન ચોસઠ બોતેર આપેલા છે એસી અઠ્યાસી અને છન્નું હવે નવ અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ ચોપન 63 બોતેર 81 નેવું નવ્વાણું અને એકસો પછી દસના ઘડિયામાં શું આવે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી નેવું સો એકસો દસ અને એકસો વીસ અગિયારના ઘડિયામાં તો બાવીસ તેત્રીસ ચુમ્માલીસ પંચાવન છાસઠ સત્યોતેર અઠ્યાસી નવ્વાણું એકસો દસ અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો અને બાર ગુણ્યા બાર એટલે એકસો સોરી બાર ગુણ્યા એટલે કે 100 ને બત્રીસ બાર પછી ચોવીસ છત્રીસ અડતાલીસ સાઠ ચોર્યાસી છન્નું એકસો આઠ એકસો વીસ એકસો બત્રીસ ને એકસો ચુમ્માલીસ સમજ પડી આવી રીતના અહીં કોષ્ટક આપણે પૂર્ણ કર્યું કોષ્ટકના લીલા ખાનાને જુઓ આ બતાવે છે કે અલગ અલગ સંખ્યાઓનો ગુણાકાર કરી આપણે બાળ બાર મેળવી શકીએ છીએ જ્યાં બાર છે ત્યાં બધે જ લીલા કલરના બોક્સ આપેલા છે એટલે અલગ અલગ સંખ્યાઓનો ગુણાકાર કરીએ દાખલા તરીકે બે ગુણ્યા છ કરીએ તોય બાર આવે ત્રણ ગુણ્યા ચાર કરીએ તોય બાર આવે ચાર ગુણ્યા ત્રણ કરીએ તોય બાર આવે છ ગુણ્યા બે કરીએ તોય બાર આવે બાર ગુણ્યા એક કરીએ તોય બાર આવે અને એક ગુણ્યા બાર કરીએ તો પણ બાર આવે સમજ પડી તો આ બધા જ અવયવ અવયવમાં સામાન્ય અવયવ બાર કહેવાય બાર બરાબર ચાર ગુણ્યા ત્રણ તેથી બાર અને ચાર એ ત્રણ બંનેનો ગુણક છે બાર અને બાર એ છ અને બે તેમજ બાર અને એક નો પણ ગુણક છે આપણે કહીશું કે એક બે ત્રણ ચાર છ બાર એ બારના અવયવો છે સમજ પડી બધાને બારના અવયવો શું થાય ચાર તેરી બાર છ દુ બાર અને એક ગુણ્યા બાર એટલે અવયવ કયા થાય એક બે ત્રણ ચાર છ અને બાર સમજ પડી 10 ના અવયવો કયા છે 10 ના અવયવો શું આવે તો જુઓ ક્યાં આવશે દસ તો એક ગુણ્યા દસ એટલે દસ બે ગુણ્યા પાંચ એટલે દસ પાંચ ગુણ્યા બે એટલે દસ અને દસ ગુણ્યા એક એટલે દસ તો દસ ના અવયવ શું થાય એક બે પાંચ અને દસ તો જુઓ ગુણાકારમાં આપણે ઘડિયામાં આવતા એમ પાંચ દુ દસ અને દસ ગુણ્યા એક એટલે દસ ગુણ્યા એક એટલે એક બે પાંચ અને દસ થઈ ગયા તમે આ થી કરી શકો છત્રીસ ના અવયવો કયા છે છત્રીસ ના અવયવો કોઈ જે સંખ્યાનો ગુણાકાર કરી અને જવાબમાં છત્રીસ આવે તે છત્રીસ ના અવયવો થાય પેલા તો એક આવે એક એ છત્રીસ નો અવયવ ગણાય કારણ કે છત્રીસ એકા છત્રીસ પછી બે પછી ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ બે સંખ્યા ફિક્સ એક અને છત્રીસ એક અને બીજી તે સંખ્યા પોતે અવયવ આવે છે જેના અવયવો આ કોષ્ટકથી શોધી શકાય છે તેનાથી મોટી સંખ્યા માટે તમે શું કરશો આગળ કોષ્ટક પરથી સૌથી મોટામાં મોટી સંખ્યા શોધવાની છે અને તેના અવયવો શોધવાના છે સામાન્ય અવયવ પચીસ ના અવયવો લાલ રંગના વર્તુળમાં અને પાંત્રીસ ના અવયવો વાદળી રંગના વર્તુળમાં લખો હવે પચીસ ના અવયવો તો પચીસ કોણ જો એક તો એક ગુણ્યા પચીસ અને પચું પચું પચીસ એક પાંચ અને પચીસ આ ત્રણ એ પચીસ ના અવયવ કહેવાય અને પાંત્રીસ ના અવયવ તો એક પાંચ સાત અને પાંત્રીસ પાંત્રીસ એકા પાંચ ત્રીસ અને પાંચ સત્તા પાંત્રીસ અને આ બંનેના સામાન્ય અવયવ એ વચ્ચે લખવાના છે તો કયા આવશે એક અને પાંચ સમજ પડી કયા આવશે એક અને પાંચ તમે બંને વર્તુળના સામાન્ય જામલી ભાગમાં કયા અવયવો લખ્યા છે આ પચીસ અને પાંત્રીસ ના સામાન્ય જાંબલી ભાગમાં જે લખ્યા તે પચીસ અને પાંત્રીસ ના સામાન્ય અવયવ છે હવે તમે ચાલીસ ના અવયવો લાલ રંગના વર્તુળમાં અને સાઠના અવયવો વાદળી રંગના વર્તુળમાં લખો ચાલીસ ના અવયવો લાલમાં અને સાઠના અવયવો વાદળીમાં બંને વર્તુળના સામાન્ય એટલે કે જાંબલી ભાગમાં કયા અવયવો લખ્યા છે ચાલીસ અને સાઈઠ નો મોટામાં મોટો સામાન્ય કયો છે પેલા ચાલીસ અને સાઈઠ ના અવયવો લખીએ તો એક ચાર પાંચ આઠ દસ વીસ અને ચાલીસ જ્યારે સાઈઠ ના અવયવો એક બે ચાર પાંચ છ દસ પંદર વીસ ત્રીસ અને સાઈઠ આ બંનેમાં સમાન આવતા હોય તે કયા આવશે એક ચાર પછી દસ વીસ એટલા આવશે તો એક ચાર પાંચ દસ અને વીસ આ શું થશે ચાલીસ અને સાહીઠ ના અવયવો તો સૌથી મોટામાં મોટો સામાન્ય કયો આવશે વીસ સમજ પડી બધાને